તો આ કાર્યો પૈકી માનવ સંસાધન આયોજન વિશે આજે આપણે ચર્ચા કરીશું માનવ સંસાધન આયોજન એટલે શું તેના વિશે આપણે સ્લાઇડ જોઈશું માનવ સંસાધન આયોજન એ એકમના ભાવિ માનવ સંસાધનની જરૂરિયાત અંદાજવાની એક પ્રક્રિયા છે બીજા શબ્દોમાં કહું તેવું કહી શકાય કે માનવ સંસાધન માંગ અને પુરવઠો અંદાજ કાઢી માંગ અને પુરવઠાને અપેક્ષિત સમતુલા લાવવાની પ્રક્રિયા છે હજી પણ સરળ શબ્દોમાં વાત કરું તો આને દર્શાવી શકાય છે કે એકમની ઉત્પાદન યોજનાને બહુ સરસ અને સરળ વ્યાખ્યા છે કે એકમની ઉત્પાદન યોજનાને મા કર્મચારી જરૂરિયાતમાં ફેરવવાની પ્રક્રિયા એટલે માનવ સંસાધન આયોજન એકમની ઉત્પાદનની જે કોઈ યોજના છે એને તમે કર્મચારીની જરૂરિયાતમાં રૂપાંતરિત કરી નાખો કર્મચારીની જરૂરિયાત એટલે માત્ર નંબર ઓફ એમ્પ્લોઈઝ નહીં માત્ર કેટલા કર્મચારી એમાં નહીં પરંતુ જે મેં માનવ સંસાધનના ગુણો અગાઉ આપણે ચર્ચા કરી કે નૈસર્ગિક ગુણો શિક્ષણ તાલીમ અનુભવ વલણ અભિરુચિના ક્ષેત્રો આ વગેરે એ માનવીય જરૂરિયાત છે અથવા કર્મચારી જરૂરિયાત છે માનવ માનવ સંસાધન આયોજનમાં મુખ્યત્વે જે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે એમાં યોગ્ય સંખ્યામાં યોગ્ય લાયકાત ધરાવતા લોકોનો અંદાજ મેળવવો માત્ર યોગ્ય સંખ્યામાં યોગ્ય લાયકાત ધરાવતા લોકોનો અંદાજ એટલે માત્ર નંબરને આધારે નહીં પરંતુ ગુણ એની વ્યવસાયિક દરજ્જો વગેરેને આધારે ઉચ્ચ કાર્યક્ષમતા માટે વર્તમાન કર્મચારીઓ છે એને પ્રોત્સાહિત કરવા એકમના ઉદ્દેશો અને માનવ સંસાધન વચ્ચે દ્વિમાર્ગી કડી વિકસાવવી તેમજ એને આપણે વિસ્તારથી ચર્ચા કરીએ તો એના આ જે ઉપરની વ્યાખ્યાઓના આધારે એના લક્ષણો એવા બની શકે કે માનવ સંસાધન આયોજન એક પ્રક્રિયા છે તે અને સાથે સાથે કાર્યોનો સમૂહ છે ઇટ ઇઝ ઓલ્સો સેટ ઓફ ફંક્શન્સ તે ભવિષ્યની જરૂરિયાત માટે માનવ સંસાધનોનો પુરવઠો અંદાજે છે કાર્યક્ષમ માનવ સંસાધન આયોજન એ માનવ સંસાધનની માંગ અને પુરવઠા વચ્ચેનો ગેપ દૂર કરે છે આ આપણે માનવ સંસાધન આયોજનના મુખ્ય લક્ષણો વિશે ચર્ચા કરીએ છીએ તે છૂટા થનાર તથા નવા ભરતી થનાર સભ્યોની લાયકાત નક્કી કરે છે કે કયો કર્મચારી છૂટો થશે કયો કર્મચારી ભરતી અથવા કેવો કર્મચારી ભરતી કરવાની જરૂરિયાત છે જે એના કાર્યક્ષેત્રમાં એમાંગીને મેં આપણી સાથે ચર્ચા કરી તે માનવ સંસાધન બજારના પરિવર્તન સાથે બદલાવ સાધી શકે તેવું હોય તેવું છે તે બૌદ્ધિક અને પરિવર્તનશીલ પ્રક્રિયા છે તેમાં સામાજિક સુખાકારીનો ખ્યાલ કરવામાં આવે છે અને માનવ સંસાધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં આવે છે આ એના લક્ષણો પછી આપણે વાત કરીશું એની પ્રક્રિયાની માનવ સંસાધન આયોજનની પ્રક્રિયામાં મુખ્યત્વે ચાર તબક્કાઓ છે ચાર તબક્કાઓમાં આખી પ્રક્રિયા વહેંચાયેલી છે જેમાં પહેલો તબક્કો છે પરિસ્થિતિનું પૃથ્થકરણ માંગ અંદાજવી પુરવઠો અંદાજવો અને યોજના અથવા યોજનાનો અમલ આ જે ચાર તબક્કાની પ્રક્રિયા છે એને આપણે આકૃતિમાં ચકાસીશું થોડા ગ્રા આકૃતિના વિસ્તારના પરિણામે એના ફોંડ થોડા કદાચ આપણે નાના પડતા હશે પરંતુ છતાં પણ એ વિઝિબલ છે વાત કરી પહેલો તબક્કો છે પરિસ્થિતિનું પૃથ્થકરણ કોઈપણ એકમે પોતાની વર્તમાન પરિસ્થિતિનું પૃથ્થકરણ ટેકનોલોજીના અંદાજો કાઢવા માટે કરવું પડે છે પોતાના આર્થિક અંદાજો કાઢવા માટે કરવું પડે છે બજારના અંદાજો બજારની આર્થિક તેજી મંદી બજારની માંગની પરિસ્થિતિ વગેરેના અંદાજો કાઢવા માટે કરવો પડે છે વ્યવસ્થાતંત્રીય આયોજન એક દરેક એકમનું પોતાનું વ્યવસ્થા આયોજન હોય છે કે એકમ કઈ કક્ષા સુધી પોતાનું રોકાણ આયોજન લઈને પોતાનું વ્યવસ્થા તંત્ર કઈ કક્ષા સુધી લઈ જવા માગે છે અને એના આયોજન જેને પૃથ્થકરણમાં આપણે સમાવેશ કરીએ છીએ વાર્ષિક ક્રિયાત્મક આયોજનો દરેક એકમ પોતાની વાર્ષિક યોજનાઓનું ઘડતર કરતો હોય છે કરતું હોય છે અને એ યોજનાને આધારે એકમનું પૃથ્થકરણ થતું જોવા મળે છે આ પૃથ્થકરણને આધારે આપણે જોયું પહેલો મુદ્દા ઉપર કે પરિસ્થિતિનું પૃથ્થકરણ જેને એન્વાયરમેન્ટલ સ્કેનિંગ આપણે કહેલું છે એ એન્વાયરમેન્ટલ સ્કેનિંગને આધારે એકમના કર્મચારીઓની માંગની જરૂરિયાત અંદાજવામાં આવે છે એ માંગની જરૂરિયાત માત્ર કેટલી સંખ્યામાં છે કર્મચારી જોઈએ છે એટલું નથી જોવાતું કઈ સ્કિલ ધરાવતા વ્યવસાયિક કક્ષા એટલે કે કેટલા કામદારો જોઈએ છે કેટલા સુપરવાઇઝર જોઈએ છે કેટલા આસિસ્ટન્ટ સુપરવાઇઝર જોઈએ છે કેટલા મેનેજર્સ જોઈએ છે કેટલા આસિસ્ટન્ટ મેનેજર જોશે કઈ ટેકનિકલ ગુણ ધરાવતા સ્કિલ ધરાવતા ને કંઈ કક્ષાના કેટલા કર્મચારીઓની આવશ્યકતા છે એ મુજબ કર્મચારીની જરૂરિયાતને વિભાજીત કરવામાં આવે છે કર્મચારીની જરૂરિયાતને આપણે ત્રણ રીતે વિભાજિત કરી એક સંખ્યા આધારિત બીજી સ્કિલ આધારિત એટલે કે એની આવડતોને આધારે એના જરૂરી ગુણોને આધારે અને ત્રીજી તેની વ્યવસાયિક કક્ષાને આધારે કે આ ગુણ ધરાવતા આટલા ક્લાર્ક જોઈએ છે આ ગુણ ધરાવતા આટલા સુપરવાઇઝર જોઈએ છે આ ગુણ ધરાવતા આટલા મેનેજર્સ જોઈએ છે આ મુજબ કર્મચારીની જરૂરિયાત અંદાજાય છે કર્મચારીનો પુરવઠો જેને આપણે સપ્લાય કહીએ છીએ જે વર્તમાન માનવ સંસાધનમાંથી અંદાજવામાં આવે છે કે વર્તમાન માનવ સંસાધનમાંથી કેટલા કર્મચારી અથવા કયા કેટલા કર્મચારી છે કઈ લાયકાત ધરાવતા કર્મચારી છે કયો હોદ્દો ધરાવતા વ્યવસાયિક કક્ષા ધરાવતા કેટલા કર્મચારી છે આ અંદાજવામાં આવે છે આ બંને વસ્તુ એટલે કે આપણી પાસે જે ઉપલી હરોળમાં બીજું અને ત્રીજું બોક્સ છે એ બંને બોક્સને સરખાવવામાં આવે છે લખેલું છે ત્યાં આગળ કે સરખાઓ આ બંનેને કમ્પેર કરવામાં આવે છે અને એ કમ્પેરિઝન કરતાં તફાવત જોવામાં આવે છે જો તફાવત નથી એકમની માનવ સંસાધનની જરૂરિયાત અને માનવ સંસાધનની માંગ સોરી જરૂરિયાત એટલે કે માંગ અને પુરવઠો બંને સરખા થઈ રહે છે તફાવત નથી તો ત્યાં આપણે લાલ કલરનું બોક્સ છે જે બોક્સમાં આપણી માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા પૂરી થઈ જાય છે માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા એ બોક્સ ઉપર આપણી પૂરી કરીએ છીએ પરંતુ જો તફાવત છે તફાવત છે તો તફાવત બે પ્રકારના હોઈ શકે છે એક વધારો છે એટલે કે એકમના માનવ સંસાધનની માંગ કરતા પુરવઠો વર્તમાન માનવ સંસાધનોમાંથી જે પુરવઠો આવે છે પુરવઠો વધારે છે તો નિર્ણય કરવામાં આવે છે કે વર્તમાન માનવ સંસાધનોમાંથી કર્મચારીઓને છૂટા કરવા અથવા તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિનો ઓપ્શન વિકલ્પ પૂરો પાડવો કોઈ પણ એકમ માટે કર્મચારીને છૂટા કરવા એ સૌથી દુઃખદ નિર્ણય પૈકીનો એક નિર્ણય છે તો જો તફાવત છે અને તફાવતમાં પુરવઠો વધુ છે એટલે કે વર્તમાન માનવ સંસાધનમાંથી જે પુરવઠો આવે છે પુરવઠો વધુ છે અથવા વધારે છે તો બે નિર્ણય લેવામાં આવે છે કર્મચારી છૂટા કરવા અથવા એમને વૈકલ્પિક નિવૃત્તિ પૂરી પાડવી અને ત્યાં આપણી પ્રક્રિયા માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા પૂરી થાય છે તફાવતમાં જો ઘટાડો નોંધાય તો ઘટાડો નોંધાય ત્યારે નિર્ણય આપણી પાસે વિકલ્પ વૈકલ્પિક નિર્ણયો થાય છે વર્તમાન માનવ સંસાધનના કર માનવ સંસાધનોને ઓવરટાઈમ કરવાની દરખાસ્ત મૂકવી અને આપણી માનવ સંસાધન જરૂરિયાત પૂરી કરવી વર્તમાન માનવ સંસાધનોને વર્તમાન માનવ સંસાધનને ઓવર ટાઈમની ઓફર કરવી દરખાસ્ત કરવી અને એમને એ માનવ સંસાધન અથવા માનવ કાર્યનો એટલા માનવ કાર્ય કાર્યનો ઉપયોગ આપણી માનવ ખાદ પૂરી કરવા માટે માનવ સંસાધનની ખાદ પૂરી કરવા માટે ઉપયોગમાં લેવો અને જો એમ કરતાં પણ આપણી માનવ સંસાધનની માંગ પૂરી નથી સંતોષાતી તો માનવ સંસાધન સંચાલનના કાર્યક્ષેત્રનું પહેલું કાર્ય આપણે વાત કરી હતી કે ભરતી એ ભરતીમાં નવા કર્મચારીની ભરતી કરીને આપણી પ્રક્રિયાનો અંત લાવો માનવ સંસાધન આયોજનની પ્રક્રિયાનો આ આપણી પાસે ત્રીજો ચોથો તબક્કો છે પહેલો તબક્કો ટેકનો ટેકનોલોજીના અંદાજો આર્થિક અંદાજો બજારના અંદાજો જેને આપણે કહીએ છીએ એન્વાયરમેન્ટલ સ્કેનિંગ બીજો તબક્કો છે આપણી પાસે માંગ અંદાજવી ત્રીજો તબક્કો છે પુરવઠો અંદાજવો અને ચોથો એનો અમલ અમલ એટલે તફાવતથી આપણે ત્રણ દિશામાં જઈએ છીએ ત્રણે ત્રણ દિશા એ માનવ સંસાધન સંચાલનના અમલ સંદર્ભે આપણને માર્ગદર્શન પૂરું પાડે છે આમ માનવ સંસાધન આયોજનમાં માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા એ મુખ્યત્વે ચાર તબક્કામાં વહેંચાયેલી છે આ ચાર તબક્કામાં વહેંચાયેલી માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા પછી આપણે વાત કરીએ છીએ માનવ સંસાધન આયોજનને અસર કરતા પરિબળો જો માનવ સંસાધન આયોજન એકમમાં અમલમાં મૂકવું છે તો એને અમલ એને અસર કરતાં પરિબળો કયા કયા છે આવા પરિબળો મુખ્યત્વે બે છે એક એકમની બહારના પરિબળો માનવ સંસાધન આયોજનને અસર કરે છે બીજા એકમના આંતરિક પરિબળો જે આયોજનને અસર કરે છે આપણે સૌ પહેલાં બાહ્ય પરિબળો વિશે જોઈએ બાહ્ય પરિબળોમાં સામાજિક પરિબળ છે માનવ સંસાધનમાં સામાજિક એવી સમસ્યાઓ દાખલા તરીકે આજના સમયમાં આપણે વાત કરીએ તો ભૂતકાળમાં આપણી આપણી ઓફિસમાં ઓફિસ આસિસ્ટન્ટ અથવા રિસેપ્શન અથવા ટેલિફોન ઓપરેટર અથવા કોઈ એવા કાર્ય માટે બહેનોની આવશ્યકતા છે તો આજથી ભૂતકાળમાં ચાર કે પાંચ દાયકા પહેલાં સામાજિક પરિબળો એવા હતા કે જે પરિબળ પ્રમાણે આપણને બહેનો ઉપલબ્ધ થઈ શકતી નથી એટલે કે કોઈ મહિલા કર્મચારી આપણને ઉપલબ્ધ થઈ શકતા નહોતા સામાજિક પરિવર્તનોના પરિણામે સામાજિક પરિબળોના બદલાવના પરિણામે આજના સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણને આ કોઈ પણ સીપમાં એટલે કે ત્રણ સિપમાં જો એકમ કામ કરતું હોય તો ત્રણ સીપ પૈકી કોઈપણ સિપ્ટમાં કામ કરવા માટે આપણને મહિલા કર્મચારી પણ ઉપલબ્ધ છે સામાજિક આ માનવ સંસાધન સંચાલનને અસર કરતું એક પરિબળ છે કારણ કે આ બાહ્ય પરિબળ છે સામાજિક પરિબળ છે એ આપણને સપ્લાય ક્રિએટ કરે છે સપ્લાય પ્રોવાઈડ કરે છે સપ આપણને પુરવઠો પૂરો પાડે છે ટેકનોલોજીકલ પરિબળ ટેકનોલોજીકલ પરિબળ એ કેવા પરિબળ છે કે જે બાહ્ય બજારમાં બદલાતી ટેકનોલોજી પ્રમાણે જરૂરિયાત માનવ જરૂરી માનવ સંસાધનો આપણી પાસે ઉપલબ્ધ બને છે કે કેમ દાખલા તરીકે હું આજે આજે વાત કરું તો આજના સમયમાં ટેકનોલોજી બદલાઈ રહી છે અને એ ટેકનોલોજી બદલાતી ટેકનોલોજી પ્રમાણે બજારમાંથી પુરવઠો ઉપલબ્ધ છે આપણે આપણી આંતરિક જે પુરવઠો છે એને આપણે મોડરેટ કરી શકીએ છીએ અથવા મેનેજ કરી શકીએ છીએ પણ બહારથી સપ્લાય નથી મળતો તો એ આપણે આંતરિક પુરવઠામાંથી વિકસાવવો પડે છે જો બહારથી પુરવઠો ઉપલબ્ધ નથી અમુક પ્રકારના સ્કિલ અમુક પ્રકારના ગુણો ધરાવતા લોકો બજારમાં ઉપલબ્ધ ન હોય દાખલા તરીકે આજે આપણે કોઈ એક્સવાઇઝેડ કોઈ ટેકનોલોજી ટેકનોલોજી અપનાવતા હોય અને એ ટેકનોલોજી માટેના માણસો આપણી પાસે ઉપલબ્ધ ન હોય તો એ ટેકનોલોજીના માણસો દાખલા તરીકે આજે વર્તમાન ટેલિવિઝન અને મીડિયામાં ચાલતી એચડી ટેકનોલોજી છે ને એચડી ટેકનોલોજી ઉપર એડિટિંગ કરતાં સારા એડિટરો ઉપલબ્ધ નથી ભૂતકાળની ટેકનોલોજી પ્રમાણે એટલે કે એડોપ પ્રીમિયર કે એના ઉપર એ ટેકનોલોજી ઉપર કામ કરનારા લોકો ઉપલબ્ધ હતા હવે આ ટેકનોલોજી બદલાયેલી છે ને બદલાયેલી ટેકનોલોજી પ્રમાણે બજારમાંથી પૂરતા પ્રમાણમાં આવો પુરવઠો મળતો નથી તો એ પુરવઠો આપણે આપણા આંતરિક વિકસાવવો પડે છે અથવા આપણે આપણા આયોજનને સીમિત કરવું પડે છે અથવા ત્યાંથી આપણે આયોજનની મર્યાદા ઊભી થાય છે એટલે કે ટેકનોલોજીકલ પરિબળો રાજકીય પરિબળો રાજકીય પરિસ્થિતિ ઘણી વખત એવી બને છે કે દાખલા તરીકે રાજકીય પરિસ્થિતિમાં સત્તાસ્થાને બેઠેલા લોકો અથવા સત્તા સ્થાને બિરાજમાન જે કોઈ પક્ષ છે અથવા સરકાર છે સરકાર કોઈ ચોક્કસ ફિલોસોફી ધરાવતી હોય કોઈ ચોક્કસ પોતાની નીતિ ધરાવતી હોય કે શ્રમ પ્રધાન કે મૂડી પ્રધાન શ્રમ પ્રધાન ટેકનોલોજી ધરાવતી કોઈ સત્તાસ્થાને બેઠેલી હોય જેમ કે આપણે વર્તમાન ભૂતકાળમાં આપણી સર કેન્દ્ર સરકારમાં ડાબેરીઓનું જ્યારે અસ્તિત્વ હતું ત્યારે ડાબેરીઓ મોટાભાગે ટેકનોલોજી બેઝ અથવા મૂડી પ્રધાન પદ્ધતિઓનો વિરોધ કરતા હતા જેના પરિણામે શ્રમ પ્રધાન ટેકનોલોજી આપણે વિકસાવવી પડતી હતી અને પ્રદાન ટેકનોલોજીનો આપણે અમલ કરવાની જરૂરિયાત ઊભી થતી હતી અને એવા સમયે માનવ સંસાધન આયોજન કરતા સમયે આપણે આ આ રાજકીય પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેવી પડે છે અને રાજકીય પરિસ્થિતિ પ્રમાણે આપણે આપણી માનવ સંસાધન પરિ સંસાધન આયોજનને ફેરબદલ કરવું પડે છે આર્થિક પરિબળો બજારના આર્થિક પરિબળો આપણે બધા જ જાણીએ છીએ કે બે હજાર સાત બે હજાર આઠમાં બજારની આર્થિક પરિસ્થિતિ બે હજાર સાત અને બે હજાર આઠ બંનેની આર્થિક પરિસ્થિતિને આપણે સરખાવીએ તો બે હજાર સાતમાં જે પગાર ધોરણ મુજબ આપણને માનવ શ્રમ અથવા માનવ સંસાધનો ઉપલબ્ધ હતા એના કરતાં કદાચ બે હજાર આઠમાં કદાચ પચાસ ટકા દરમાં પણ માનવ સંસાધનો ઉપલબ્ધ થતાં આપણને થઈ ગયેલા હતા કારણ કે વિશ્વવ્યાપી મંદીમાં વિશ્વવ્યાપી મંદીમાં માનવ સંસાધનો સસ્તા દરે ઉપલબ્ધ બનેલા હતા અથવા મોંઘા માનવ સંસાધનો પરવડી શકે એવા નતા જેના પરિણામે એમને માનવ સંસાધન આયોજનના ભાગરૂપે ફરજિયાત નિવૃત્તિ અથવા છૂટા કરવાની નોબત આવેલી એટલે કે આર્થિક પરિબળ છે એ માનવ સંસાધન આયોજનને અસર કરતું એક બાહ્ય પરિબળ છે અને એ એક બહુ જ મોટી અસર કરતું પરિબળ છે તેજીની સ્થિતિમાં આપણને સાધનો છે એ બહુ જ મોંઘા પડે છે અથવા બહુ જ ઊંચા દરે આપણે માનવ સાધનો ઉપલબ્ધ કરવા પડે છે ધારાકીય પરિબળો માનવ સંસાધન આયોજન કરતા સમયે કાયદાકીય પરિબળ અથવા કાયદાકીય જોગવાઈઓ આપણે ધ્યાનમાં લેવી પડે છે દાખલા તરીકે હું મારું એક બહુ તે એસઆઈ હોય એટલે કે જેને આપણે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ લઘુ ઉદ્યોગ તરીકે વાત કરું છું મારા લઘુ ઉદ્યોગમાં હું નવ સુધીના માણસો રાખું છું ત્યાં સુધી મારે ગુમાસ્તા ધારા ઉપર અથવા કોઈ ફેક્ટરી એક્ટ મને લાગુ નથી પડતો કંપની એક્ટ મને લાગુ પડતો નથી અને દસથી દસ કે દસથી વધારે કર્મચારી જો હું અંદર ભરતી કરું છું તો મારે જો અમુક કાયદાઓની જોગવાઈમાં જોગવાઈની નીચે રહીને મારે કામ કરવું છે અથવા એ જોગવાઈઓથી પર રહીને મારે કામ કરવું છે અથવા એ જોગ અમુક કાયદાઓ મને અસર ન કરે એ રીતે મારે કામ કરવું છે તો મારે મારા માનવ સંસાધનોની સંખ્યા મર્યાદિત રાખવાની ફરજ પડે છે જો આ સંખ્યા અમુકથી વધારું છું તો મને અલગ કાયદો લાગુ પડે છે એથી વધારે આગળ જઉં છું તો મને અલગ કાયદો લાગુ પડે છે આ બધા જ પ્રોવિડન્ટ ફંડ કાયદાકીય જોગવાઈ લઘુત્તમ વેતન આ બધી જ તે ધારાકીય અથવા કાયદાકીય પરિબળ છે અને જે બાહ્ય પરિબળ છે જે હું એકમની અંદર નક્કી કરી શકતો નથી જે બહારથી નક્કી થાય છે આ બધા જ પરિબળો મારા માનવ સંસાધન આયોજન ઉપર અસર કરશે આ મોટા ભાગના પરિબળો છે એ બિનઅંકુશિત છે મારા અંકુશમાં નથી અથવા એકમના સંચાલકના અંકુશમાં નથી એટલે આ પરિબળો બાહ્ય પરિબળ છે તરીકે આ આવે છે ઉલ્લેખવામાં આવે છે અને આ પરિબળો મોટાભાગે નિરંકુશિત અથવા બિનઅંકુશિત અથવા અર્ધઅંકુશિત બને છે હવે આપણે વાત કરીશું આંતરિક પરિબળો વિશે માનવ સંસાધન આયોજનને અસર કરતાં એકમના આંતરિક પરિબળો કયા તો કે સંચાલકોનું વલણ સંચાલકો કેવું વલણ ધરાવે છે માનવ સંસાધન એ એક એવો સંપત્તિ છે કે જે સંપત્તિ પ્રત્યે સંચાલકોનું વલણ સૌથી અગત્યનું પરિબળ બને છે જો સંચાલકો માનવ સંસાધનો પ્રત્યે હકારાત્મક વલણ જેને આપણે પોઝિટિવ એટીટ્યૂડ કહીએ છીએ હકારાત્મક વલણ ધરાવતા હશે તો માનવ સંસાધન મેં હમણાં જ એક વાક્ય કોટ કરેલું કે માઇન્ડ યોર મેન મેન વિલ માઇન્ડ યોર એવરીથિંગ્સ